नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक आपणे अगाउना वीडियो में भारतना बंधारण विषे बात करता था। एमां बंधारण विषे आपणे बात करी गया कि बंधारणनी शुं जरूर छे, बंधारण न होय तो, बंधारण वगर कोई देशनुं शासन चाली शके ज नहीं, बंधारण विना देशना शासननी कल्पना पण थई शके नहीं, बंधारणथी घणा उद्देश्यो सिद्ध थाय छे ने आ एक एवो दस्तावेज छे कि जे आदर्शोने सूत्रबद्ध करे छे। बंधारण ज बतावे छे के आपणा देशनी सरकार कई रीतनी हशे, आपणा देशनो वहीवट कई रीते चालशे, लोकशाही शासन व्यवस्थामां आपणे आपणा नेताने पसंद करीए छे जेथी आपणा वती ते सत्ता संभाळी शके, छतां आ नेताओ सत्तानो दुरुपयोग न करे ते माटे उपाय बंधारणमां छे। आपणा बंधारणमां एवा नियमो के जोगવાયો છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં। भारतीय बंधारण में आवी घणी बधी जोगवाईओ छे, अगाउना वीडियो में आपणे आ विशे चर्चा करी गया। हवे एक बे वात करी लो के भारतना बंधारण में ब्रिटन, आयरलैंड, फ्रांस तथा अमेरिकाना बंधारणनी विशेषताओनो समावेश करवामां आव्यो छे। ने साथे साथे एक वात ए पण मैं तमने कही के भारतनुं बंधारण ए विश्वनुं सौथी मोटुं लिखित बंधारण छे। हवे आ वीडियो में आपणे भारतना बंधारणनी मुख्य विशेषताओ विशे वात करीशुं। तो भारतना बंधारणनी मुख्य विशेषताओ लोकशाही, बिनसांप्रदायिकता ए धर्मनिरपेक्षता कहेवामां आवे छे, बिनसांप्रदायिकता, प्रजासत्ताक अने संघराज्य। એટલે બંધારણની મુખ્ય વિશેષતાઓ લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક અને સંઘરાજ્ય એ આપણા બંધારણની શું છે મુખ્ય વિશેષતાઓ છે। એમાં આપણે પહેલો મુદ્દાની વાત કરીશું લોકશાહી। હવે લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન, એટલે લોકશાહી। ભારતમાં લોકોની ઈચ્છાને આધારે અને લોકોને જવાબદાર એવી શાસન પદ્ધતિ અપનાવવામાં આવી છે। ભારતના બંધારણની મુખ્ય વિશેષતા લોકશાહી શાસન પદ્ધતિ જ છે। ભારતમાં દર 5 વર્ષે સામાન્ય રીતે ચૂંટણીઓ થાય છે। 18 કે તેથી વધુ વયના મતદારો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે। લોકોએ ચૂંટેલા સભ્યો એટલે કે પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે। નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની પણ શું કરવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે। એમ આપણા ભારત દેશની બંધારણની મુખ્ય વિશેષતામાં પહેલી વિશેષતા લોકશાહી, જેમાં આપ લોકોનું, લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન, એટલે કઈ પદ્ધતિ? લોકશાહી શાસન પદ્ધતિ। મિત્રો ખ્યાલ આવ્યો? હવે બીજો પોઈન્ટ છે બિનસાંપ્રદાયિકતા। બિનસાંપ્રદાયિકતાને બીજું શું કહેવાય છે? ધર્મનિરપેક્ષતા। ધર્મનિરપેક્ષતા। હવે આપણો જ એવો ભારત દેશ છે કે જેમાં કોઈ પણ ધર્મના લોકોને કોઈ પણ ધર્મ પાળવાની છૂટી છે। બીજી કન્ટ્રીઓ, બીજા દેશોમાં એવું નથી હોતું, બરાબર છે? આપણા દેશમાં બરાબર છે કે આપણું બંધારણ છે, આપણું બંધારણ એવું નથી કહેતું કે તમે હિન્દુ ધર્મ જ પાળો, બરાબર છે, ઇસ્લામ ધર્મ પાળો, એવું નથી કહેતું। ગમે તે નાગરિકને ગમે તે ધર્મ પાળવાની શું આપવામાં આવે છે? છૂટી આપવામાં આવી છે। એકબીજા પ્રત્યે ભેદભાવ કે પક્ષપાત પણ રાખવાનું કહેતું નથી, બરાબર છે? દરેક નાગરિક પોતાની ઈચ્છા પ્રમાણે પોતપોતાનો ધર્મ પાળી શકે છે, પોતાની માન્યતા માની શકે છે, પોતાની જાતે જે પ્રચાર કરવો હોય એ પ્રચાર પ્રસાર પણ કરી શકે છે, એવી સ્વતંત્રતા આપવામાં આવી છે। એમ આપણો ભારત દેશ છે એ ભારત દેશ, બરાબર, આપણો બંધારણ છે, સોરી, આપણો ભારત દેશ છે એ કેવો દેશ છે? બિનસાંપ્રદાયિક છે। બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ છે, એટલે ગમે તે લોકો ગમે તે ધર્મ પાળી શકે છે। હવે આગળનો મુદ્દો છે પ્રજાસત્તાક, બરાબર છે? પ્રજાસત્તાક વિશે વાત કરીએ આપણે।
હવે પ્રજાસત્તાક, પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય તો તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય, લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે, એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહેશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સહેલી ભાષામાં સમજાવું કે પ્રજાસત્તાક એટલે કે એવું જરૂરી નથી, બરાબર છે, પહેલાં શું હતું, રાજા મહારાજાઓના સમયમાં કે એમનો પુત્ર એમનો વારસદાર હોય એ જ રાજગાદી આવતો હતો. અત્યારે એવું હોતું નથી કે જે રાષ્ટ્ર પ્રમુખ હોય, બરાબર, વડાપ્રધાન હોય, બરાબર છે, કે એનો જ પુત્ર કે એનો જ કોઈક વાર વ્યક્તિ, બરાબર છે, એ અત્યારે સત્તા પર આવી શકે. ના, અત્યારે તો બધું, બરાબર છે, કોના હાથમાં બધું શાસન છે, પ્રજાના હાથમાં. પ્રજા શું કરે છે, ચૂંટણી વખતે પોતે મતદાન કરે છે અને એમાંથી ચૂંટે છે. એટલે છેવટે હક તો કોના હાથમાં છે, બધાના લોકોના હાથમાં છે. એ ટૂંકમાં કે ભારત એક પ્રજાસત્તાક અને ગણતંત્ર રાજ્ય છે, તેનું શાસન પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે અને રાજ્યની અંતિમ સત્તા તો ભારતના સમસ્ત લોકો પાસે છે. આમ ભારતના બંધારણની મુખ્ય વિશેષતામાં શું છે, પ્રજાસત્તાક. હવે આગળનો મુદ્દે વાત કરીશું સંઘરાજ્ય, કે સંઘરાજ્ય એટલે જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ. ફરીથી બોલું છું, સંઘરાજ્ય એટલે જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ. ભારત એક વિશાળ અને વિવિધતા ધરાવતું રાષ્ટ્ર છે, તેથી દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન ચલાવવું કઠિન છે. એટલે બંધારણના ઘડવૈયાઓ આપણા દેશમાં સંઘીય શાસન વ્યવસ્થા શું કરી છે, અમલમાં મૂકી છે. સંઘરાજ્ય સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારો છે, એક સંઘ સરકાર અને બીજું રાજ્ય સરકાર. કે સંઘરાજ્ય સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારો છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. આ બંને સરકારો વચ્ચે સત્તાની અને કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. દેશના મહત્વના કાર્યો અને સત્તા સંઘ સરકાર પાસે અને રાજ્યના વિકાસના કાર્યોની જવાબદારી રાજ્ય સરકાર પાસે હોય છે. ફરીથી બોલું છું કે બંને સરકારો વચ્ચે સત્તા અને કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. કે દેશના મહત્વના કાર્યો અને સત્તા સંઘ સરકાર પાસે હોય છે અને રાજ્યના વિકાસના કાર્યોની જવાબદારી રાજ્ય સરકારની પાસે હોય છે. તો આમ આ ભારતની બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે, તો લોકશાહી, બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સંઘરાજ્ય. હવે આગળ વાત કરીએ આપણે મૂળભૂત અધિકારો. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્રતાનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવે છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બસ આટલો મૂળભૂત અધિકારોની ખાલી બેઝિક માહિતી આપે છે. તમે ધોરણ 9માં આ મૂળભૂત અધિકારો છે એ અધિકારો વિશેની ડિટેલમાં તમને શું કરશે, ચર્ચા કરવામાં આવશે. હવે છેલ્લે આપણો પાઠના અહીં લગભગ બધા મુદ્દા પૂરા થઈ ગયા છે, પણ બંધારણની વાત કરી તો આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું માળખું કેવું હોય છે એના વિશે આપણે વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કેન્દ્ર સરકારનું માળખું જોઈએ. તો કેન્દ્ર સરકાર એમાં આપણે કોણ જોઈશું, તો કે રાષ્ટ્રપતિ. કેન્દ્ર સરકારના આપણે માળખાને 3 ભાગમાં વિભાજિત કરીશું, બરાબર છે, ધારાસભા, કારોબારી, ન્યાય તંત્ર. ધારાસભા જોડે લખી દઈશું સંસદ, બરાબર છે.
કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ હવે ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે ધારાસભા છે એ ધારાસભાના પાછળ શું કહેવાય થાય છે, બે ભાગ પડે છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે એ નીચલું ગૃહ કહેવાય છે અને રાજ્યસભા છે એ રાજ્યસભા શું કહેવાય છે, ઉપલું ગૃહ કહેવામાં આવે છે. કારોબારી, કારોબારીમાં કોણ હોય છે તો કે વડાપ્રધાન, કેન્દ્રની વાત કરે છે, વડાપ્રધાન, મંત્રીમંડળ. ન્યાયતંત્રમાં શું હોય છે, સર્વોચ્ચ અદાલત. હજુ મિત્રો વાત કરું છું, આપણે કોની વાત કરીએ છીએ, કેન્દ્ર સરકારમાં, કેન્દ્ર સરકારના માળખામાં શું હોય છે, સર્વોચ્ચ અદાલત. એટલે કેન્દ્ર સરકાર ઉપર કોણ હોય છે, રાષ્ટ્રપતિ. હવે એના ત્રણ ભાગમાં આપણે અહીં કેન્દ્ર સરકાર ત્રણ ભાગમાં વિભાજિત કર્યું, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં બે ભાગ પડે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાને શું કહેવાય, નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું ગૃહ. કારોબારીમાં વડાપ્રધાન ને મંત્રીમંડળ હોય છે, ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત. હવે ધારાસભા છે એ ધારાસભામાં શું થાય છે, કાયદાઓ ઘડવામાં આવે છે, બરાબર છે. અને જે ઘડેલા કાયદા છે કારોબારીમાં એનો શું થાય છે, અમલ થાય છે. અને ન્યાયતંત્ર શું થાય છે, એને અમલ કરવાનું શું કરાવે છે, કાર્ય કરાવડાવે છે. અને જો કોઈ અમલ ન કરે તો એને દંડ કે સજા પણ કરી શકે છે. આ શું થયું, કેન્દ્ર સરકારનું માળખું. હવે આપણે શું જોઈશું, રાજ્ય સરકાર. રાજ્ય સરકારનું બરાબર છે, જેવી રીતે રાષ્ટ્રપતિ હતા એવી રીતે રાજ્ય સરકારમાં, રાજ્યમાં કોણ હોય છે, રાજ્યપાલ. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ હોય ને, એમાં રાજ્યમાં કોણ હોય છે, રાજ્યપાલ. હવે રાજ્ય સરકારના આધારે આપણે શું કરીશું, ત્રણ ભાગમાં વિભાજિત કરીશું. સેમ આ જ વસ્તુ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, બરાબર છે. પણ ધારાસભામાં અહીંયા રાજ્યમાં શું હશે, વિધાનસભા, વિધાન પરિષદ. કારોબારીમાં અહીંયા જો વડાપ્રધાન હતા, અહીં રાજ્યમાં કોણ હશે તો મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. અને ન્યાયતંત્રમાં અહીંયા કઈ હશે, વડી અદાલત, જિલ્લા અદાલત. જિલ્લા અદાલત બરાબર. કારોબારી, આ કારોબારી આ રાજ્ય સ્તરે, એવી રીતે આપણે છેલ્લું સ્થાનિક પ્રશાસનની પણ વાત કરી લઈએ. સ્થાનિક પ્રશાસન, સ્થાનિક પ્રશાસનમાં પંચાયતી રાજ, પંચાયતી રાજ. અને જે નગરો હોય મોટા મોટા નગરોમાં એમાં મહાનગર પાલિકા અને નગર પાલિકા. આ શું થયું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું માળખું. કેન્દ્ર સરકારનું માળખુંમાં મુખ્ય કોણ, રાષ્ટ્રપતિ. હવે એમના ત્રણ ભાગમાં કેન્દ્ર સરકારને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કર્યું, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા. લોકસભાને નીચલું ગૃહ, રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે. કારોબારીમાં કોણ હોય છે કેન્દ્રમાં, તો વડાપ્રધાન ને મંત્રીમંડળ, બરાબર છે. ન્યાયતંત્રમાં તો કે સર્વોચ્ચ અદાલત. હવે રાજ્ય સરકારમાં, બરાબર છે, મુખ્ય રાજ્યમાં કોણ, રાજ્યપાલ. હવે રાજ્ય સરકારના આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરીએ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણ અંગોમાં વિભાજિત કર્યા. હવે ધારાસભામાં શું હોય છે, રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર છે. કારોબારીમાં કોણ હોય, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. અને ન્યાયતંત્રમાં વડી અદાલત, પછી જિલ્લા અદાલત. હવે આને આગળ, કારોબારીને જ આગળ ચાલે તો સ્થાનિક કક્ષાએ પંચાયતી રાજ અને મહાનગરપાલિકા અને નગરપાલિકા. આ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને સ્થાનિક કક્ષાનું આપણે શું જોયું, માળખું જોયું. આમ વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ છે એની ખાલી માત્ર બેઝિક માહિતી આપેલી છે. હજુ તમે નવમા ધોરણમાં જશો તો ખૂબ ડિટેલમાં એની ચર્ચા કરશે, બરાબર છે. અને ડિટેલમાં એની ચર્ચા આખવાર તમારે અભ્યાસ કરવાનો આવશે. પણ તમને આગળ ડિટેલમાં ચર્ચા કર્યા પહેલાં તમને આટલી બેઝિક માહિતી હોવી જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે વર્કશીટ છે એ વર્કશીટના પ્રશ્નોના સારી રીતે તમે જવાબ તો લખી શકશો. અસ્તુ, જય હિન્દ.